સુથાર બરાબર નથી કડિયો બરાબર નથી પણ પ્રભુએ આ શરીર કેવું બનાવ્યું વિચાર કરો એટલે કહે છે કડિયા કારીગરની કારીગર કેવી કારીગર કેવી ભાઈ કારીગર કેવી પાણીની બાંધ છે ધર્મ કહેવાશે દાદાશ્રી લખેલી વાત છે એટલે બંગલો બનાવી જીવનમાં બે વરઘોડા એવા જીવનમાં બે વરઘોડા એવા છે એક વખત લગ્ન થાય તે દિવસનો વરઘોડો
ત્યારે નાચી કૂદીને આનંદ કરે પોત પોતાના વાજિંત્ર હોય અને આ નાચ કૂદીને આનંદ કરે છેલ્લો વરઘોડો એવો આવે આપણું શરીર સ્મશાન યાત્રા ઉપર જતું હોય અને બધા લોકો રડે તમે વિચાર કરો અને જ્યારે લગ્નમાં હોય ત્યારે લોકો આગળ બધા નાચતા હોય ને વરરાજા પાછળ હોય અને આખું ફેરવાઈ જાય જ્યારે આપણો છેલ્લો વરઘોડો સ્મશાન યાત્રા ઉપર બોડી એટલે કે શરીર જાય ત્યારે આગળ શરીર જાય ને બધા લોકો પાછળ હોય આખું અલગ થઈ જાય એટલે સંતો કહે છે વરઘોડો જીવ રાજા તારો જાશે રે સ્મશાન વરઘોડો જીવ રાજા તારો જાશે રે સ્મશાન પાલખી લઈને ભગાવાના હોઉ પાલખી લઈને ભગાવાના સૌની Thank you.
સેમ વિચાર કરે કે આ દુનિયામાંથી હું હવે જવાનો નથી. આ ભાઈ વાહ. અને માણસને કારણ કે આંખની અંદર લોકોને આવું થઈ જાય, આ ઇન્દ્રિય એવી છે જ્ઞાન ઇન્દ્રિય, અને આ મસ્તીમાં લોકો ચડી જાય. એટલે આગળના જે ફિલ્મના ગીતો હતા એમાં સાર હતો, કે છે મસ્તાને